નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ના ગુજરાતી વિષયના એકમવાર રાવણનું અભિમાન કાવ્યનો અભ્યાસ કરીશું રાવણનું અભિમાનના કવિ ગિરધર છે કાવ્યનો પ્રકાર કથા કાવ્ય છે કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે એના કવિ એવા ગિરધરનો પરિચય મેળવીશું જે આ મુજબ છે કવિ ગિરધરનો જન્મ ઈસવીસન સત્તરસો સત્યાશીમાં થયો હતો તેમનું અવસાન એટલે કે મૃત્યુ ઈસવીસન અઢારસો બાવનમાં થયું હતું કવિની વાત કરીએ તો કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ગરબડદાસ હતું ગિરધર કૃત રામાયણ અને રાજસોય યજ્ઞ એ તેમના જાણીતા પુસ્તકો છે ગિરધર મૌલિક કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિસદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે કાવ્યની વાત કરીએ તો સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્ર્યંબક નામનું ધનુષ મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો તેને પોતાના બળનું અભિમાન હતું એ રૂઆભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે એટલે એના નીચે દબાઈ ગયો તેની ભારે ફજેતી થઈ એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે કાવ્યની સમજૂતી આ મુજબ છે અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણરાજ અલ્યાજનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ જ કવિ કહે છે કે અભિમાન કરીને તે સમયે રાવણરાજ છે તે બોલે છે કે અલ્યાજનક તે શું કર્યું છે તે મને આજે તું કહે તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ વિદેહ એટલે કે જે જનક રાજા છે એ ત્રંબક નામનું શિવનું જે ધનુષ્ય છે એ રાવણને દેખાડે છે અને એને કહે છે કે આ શિવજીનું જે ધનુષ્ય છે એને જે ચાપ ચડાવશે એને જ હું મારી પુત્રીને પરણાવીશ મારી કન્યા મારી પુત્રી એને જ વરમાળા આરોપશે પહેરાવશે એવું સાંભળીને અટહાસે હસ્યો રાવણ રાય કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય જનક રાજાની આ વાત સાંભળીને રાવણ અટહાસ કરે છે મોટેથી હસે છે અને એ કહે છે કે મેં તો કૈલાસ પણ હલાવી નાખ્યો છે તો આ ધનુષ તો મારા માટે શું ચીજ છે મેં અમર બંદીવાન કીધા હું રાવણ બઢ્યો સત્ય કંદુકની પેરે ઉછાળું મેરું મંદ્રાચડ પર્વત બંદીવાન એટલે કેદી કંદૂક એટલે રમવાનો દડો આ પંક્તિઓમાં કવિ કહે છે કે મેં તો અમરોને પણ બંદીવાન કર્યા છે કેદી બનાવ્યા છે હું રાવણ બળીઓ જ સત્ય છું હું જ બળવાન છું હું તો મેરુ અને મંદ્રાચડ પર્વતોને પણ કંદુકની જેમ દડાની જેમ ઉછાળું છું પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના સાબાર આ પંક્તિઓમાં રાવણ કહે છે કે હું તો પલક વારમાં પલક ઝપકે એટલી વારમાં પૃથ્વીને ઊંધી કરી નાખું નિરાધાર કરી નાખું અને બ્રહ્માંડને તો હું ચાકડે ચડાવી નાખું તો આ ધનુષનો મને શો ભાર લાગે એ મારા માટે શું નવી વાત છે એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી જાય ભૂષણ એટલે ઘરેણું આમ મોટી મોટી વાતો કરીને પોતાના વખાણ કરીને પછી રાવણ છે એ ઉઠે છે પોતાના વસ્ત્રો કપડાં અને આભૂષણો છે ઘરેણાં છે એ સંભાળીને ધનુષ બની એટલે કે ધનુષ તરફ તે જાય છે ત્યારે સીતાને ચિંતા થઈ જાય રાવણ કરશે કામ પછી સ્તુતિ શિવ ઉમિયાતણી કરતા સતી અભિરામ મહારાજ શિવસંકટ હરણ રાખજો મારી લાજ હાલે નહીં રાવણ થકી ત્ર્યંબક તમારું આજ અભિરામ એટલે મનોહર સંકટ હરણ એટલે દુઃખ હરનાર સીતાને ચિંતા થાય છે કે જો રાવણ આ કામ કરી નાખશે તો એટલે પછી તે શિવ અને ઉમિયાની શિવ પાર્વતીની સ્તુતિ કરે છે અને સ્તુતિ કરતાં તે મનોહર લાગે છે તે કહે છે કે હે મહારાજ શિવ હે દુઃખ હરનાર આજે તમે મારી લાજ રાખજો રાવણ થકી એટલે કે રા રાવણ દ્વારા તમારું જે ત્રંબક ધનુષ્ય છે એ હલે નહીં એવું કરજો એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એહ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તેહ રાવણે આવી બાથ મારી વિસ કરશું ત્યાં હ લેસ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક માય રામે સીતાના મનની ચિંતા જાણી તેથી તેમણે ધનુષ્ય ઉપર વિકટ એટલે કે વેધક દ્રષ્ટિ કરી તરત જ ધનુષ્ય ભારેખમ થઈ ગયું રાવણે આવીને પોતાના વીસ હાથથી ધનુષ્યને બાથ ભરી પણ ધનુષ્ય ઘણું ભારે હોય જરા પણ હલ્યું નહીં તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ હલાવ્યું હલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ આમ શિવધનુષ્યનો સ્પર્શ કરતાં રાવણ ઝંખવાણો પડી ગયો તેથી ધનુષ્ય હલાવવા છતાં પણ ન હલવાથી એના મનને સંતાપ થયો એનો મન પરિતાપ પામ્યો પછે અધર પીસે દંત રીસે રક્ત ક્રોધ ધનુષ તે તો ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન ઘણો શ્વાસ ચઢ્યો સુરને થયું મન ઘણું અભિમાન આ પંક્તિઓમાં કવિ કહે છે કે પછી રાવણે ગુસ્સામાં આવીને દાંતથી પોતાનો હોઠ પીસ્યો એની આંખો ક્રોધથી લાલ ચોડ થઈ ગઈ તેણે ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડવા માટે પ્રયત્ન કર્યો એના શરીર પરથી પરસેવાના રેલા વહેવા માંડ્યા તેણે ખૂબ જોર કર્યું હતું ધનુષ્ય ઉપાડવા માટે એટલે તે પરસેવે રેબજેબ થઈ ગયો તેને ખૂબ શ્વાસ ચઢ્યો તેને મનમાં ઘણું અભિમાન થઈ ગયું ઊભું કર્યું જવ ધનુષ્યને અતિબળ કરી મહાકાાય કરમાહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય ખૂબ જોર કરીને રાવણે ધનુષ્યને જ્યારે ઊંચું કર્યું કે તત્કાળ જ એટલે કે તરત જ તે છે તે હાથમાંથી સરી જાય છે એટલે કે ધનુષ્ય રાવણના હાથમાંથી સરી પડે છે અને રાજા રાવણ ભોંય પર જમીન પર પટકાય છે પૃથ્વી ઉપર પડ્યો દસમુખ થયો પૂર્ણ પ્રહાર તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેની વાર દસમુખવાળો રાવણ પૂરા પછડાટ સાથે ભોંય પર એટલે કે જમીન પર પડ્યો તેની ઉપર ધનુષ્ય પડ્યું અને રાવણ તેની નીચે ચંપાયો એટલે કે દબાયો તે ભડાકો સબડો થયો ઘણી ઉડી રજતે ઠાર રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર રુધિર એટલે લોહી આ પંક્તિઓમાં કહેવામાં આવ્યું છે કે રાવણના પડવાથી એ મહાકાયના પડવાથી જોરથી અવાજ થયો તે જ્યાં પડ્યો ત્યાં ખૂબ ધૂળ ઉડી તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું તે ખૂબ ઘવાયો પોકાર કરતો બોલ્યો તમે સૂણો સર્વે જન હું દબાયો છું મને કાઢો થાય પીડા તન અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ તો કુંભકરણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ આ પંક્તિઓમાં રાવણ પોકાર કરતા બોલે છે કે હે સર્વેજનો તમે સાંભળો હું દબાયો છું મને કાઢો મારા તનમાં એટલે કે શરીરમાં પીડા થાય છે હે જનક મને જલ્દીથી ધનુષ્ય નીચેથી બહાર કાઢ નહીંતર મારા પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને જરૂર મારશે પૂરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ એમ તે સમય ચંપાયો રાવણ થયું દુઃખ અપાર પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે ત્યારે સર્વસભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે નિશિચર એટલે રાક્ષસ અસુર એટલે પણ રાક્ષસ આ પંક્તિઓમાં કવિ કહે છે કે રાક્ષસો તારા નગરનો નાશ કરશે એટલે કે પૂર્ભંગ કરશે તેઓ મારું વેર લેશે જો હું જીવતો મારે ઘેર જઈશ તો હું નવો અવતાર પામીશ આ રીતે એ વખતે રાવણ ધનુષ્ય નીચે દબાયો તેને ખૂબ દુઃખ થયું પૃથ્વી પર પડ્યો પડ્યો તે રાક્ષસ તે નિશીચર મુખમાંથી પોકાર કરે છે રાવણ મુખેથી પોકાર કરે છે શરીરમાં તેને અસહ્ય પીડા થાય છે એ વખતે આખી સભા સાંભળે એમ જનકરાય આ વચ્ચન બોલ્યા આ કાવ્ય ગિરધર કૃત રામાયણમાંથી લેવામાં આવેલ છે અહીં આપણી કાવ્યની સમજૂતી પૂરી થાય છે આભાર